આઝાદીના 75 વર્ષ બાદ નર્મદા જિલ્લાના રીગા પાદર ગામે લાઇટનું ઉદ્ઘાટન કરીને વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવ્યો હતો। જીટીવી ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકાર વિપુલ ડાંગીના પ્રયાસથી રીગા પાદર ગામે ઉજાસ પથરાયો। ગામના રહીશોએ પણ પત્રકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પત્રકારના પ્રયાસથી સમગ્ર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું। नर्मदा जिला डेड़ियापाड़ा तालुकाना अंतरियाल पहाड़ी डुंगराल विस्तार रीगापादर गामना लोकोने आजादी 75 वर्ष पछी लाइट नसीब में मळी होय तेवो एक किस्सो प्रकाश में आव्यो छे। 9 ऑगस्ट विश्व आदिवासी दिवस गौरव दिवस की उजवणी पर्वना दिवसे ज रीगापादर गामनी लाइटनु उद्घाटन करी विश्व आदिवासी गौरव दिवस उजवीने मनाव्यो हतो। गामनी लाइटनु उद्घाटन जीटीवी गुजरात न्यूज चेनलना पत्रकार विपुल डांगी अने निवृत्त आचार्य पीके वसावाना वरद हस्ते रिबीन कापीने ग्रामजनोए उद्घाटन कराव्यु हतु। गामनी लाइट रिबीन कापीने शुरू कराता लाइटना अजवाळाना उजासतु पाथरणु आखा गामने झगमगतु कयो छे। અંધારામાં ઉલેચી જીવન વ્યતીત કરી રહ્યા હતા, જેના પગલે ભણતા બાળકો ઉપર ખૂબ જ માઠી અસર વર્તાતી હતી। લાઇટ વિના ગામ લોકોનું જીવન અંધકારમય તરફ દોરાયું હોય ગુગળું બની ગયું હતું। ગામના ભણતા બાળકોના ઉજ્જવળ અને ભવિષ્યની ચિંતા કરીને બાળકોનું ભવિષ્ય અંધારામાં ન રોળાય તે માટે થઈને પત્રકાર ગામ લોકોની મદદે આવ્યા હતા। જવાબદાર તંત્રને રજૂઆત કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતું। ત્યારબાદ વીજતંત્ર ડેડિયાપાડાના નાયબ કાર્યપાલક ઇજનેર કુંવરજીભાઈએ વસાવાના સહયોગથી 8 કિલોમીટર જેટલી નવી 3 ફેઝ વીજ લાઇન ખેંચી ઊભી કરી વીજ પુરવઠો જોડવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીના પર્વના દિવસે વિપુલ ડાંગી પત્રકાર અને નિવૃત્ત આચાર્ય પીકે વસાવાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું। ग्रामजनों पण आभार व्यक्त कर्यो हतो। आ प्रसंगे आदिवासी जनसेवा ट्रस्टना प्रमुख गोपाल भाई वसावा, गामना आगेवान वीरसिंह भाई वसावा सहितना लोको उपस्थित रह्या हता। એ દિવસે અમે તો અદ્ભુત એક નાનકડા ગામમાં ડેડિયાપાડા તાલુકાના એકદમ ઉંડાણાના ગામમાં એકદમ ઇન્ટર એરિયામાં જે રીંગપાદર ગામ આવેલું છે એ ગામમાં હું આવ્યો અને ત્યાર પછી એ ગામના લોકોએ આખા ગામને શણગાર્યું। એટલે મેં પૂછ્યું મારા મિત્રોને કે આ ગામને કેમ આટલું બધું હજુ 15 ઓગસ્ટ તો બાકી છે, કેમ આટલું બધું ઝગમગે છે અને શણગાર્યું છે? તો ખબર પડી કે આજે આ ગામમાં લાઇટની ઉદ્ઘાટન કરવાના છે। એટલે મને લાગ્યું કે આઝાદીના 75 વર્ષ પછી આ ગામમાં જે લાઇટનું ઉદ્ઘાટન કરવાનું તે પણ અમારા હસ્તે, અને પાછળથી મને એમ ખબર પડી કે આ વિસ્તારમાં જે વિપુલભાઈ ડાંગી છે એ વિપુલભાઈ ડાંગી આ વિસ્તારનો જે વિસ્તાર છે આ વિસ્તારના જે ગામડાઓ છે અને આ ગામ છે એમાં એ વિસ્તારમાં રહીને આ ગામની જે સમસ્યા છે આ વિસ્તારની જે સમસ્યા છે એ સમસ્યાઓને એકદમ મહત્ત્વ આપીને વિપુલભાઈ એટલું સરસ કામ કર્યું છે કે ગામમાં તો શેરીએ શેરીએ એના પાકા રસ્તાઓ છે, લાઇટ ઘરે ઘરે છે, લાઇટ ઝગમગી ઉઠે છે। અને આવું અદ્ભુત કામ એક યુવાન ભણેલા ઘડેલા જે વિપુલભાઈ પત્રકારનું કામ કરે છે અને એમણે ખૂબ ઇન્ટરેસ્ટ લઈને, એમણે તો કંઈ લેવા દેવા નથી છતાં પણ એમણે આટલો ઊંડો રસ લઈને આ વિસ્તારને અને આ ગામને આવું સરસ કામ કર્યું છે। હજુ પણ ઘણા કામો આ વિસ્તારના પેન્ડિંગમાં છે, એ પેન્ડિંગ કામો પણ પૂરા કરવા માટે આ ભાઈ અને ગામના યુવાનોને સાથે રાખીને એ અદ્ભુત કામ આજે આ વિસ્તારમાં કરી રહ્યા છે। વિશ્વ આદિવાસી ગૌરવ દિને ખરેખર આદિવાસી સમાજના જે યુવાનો છે, જે ભણેલા ગણેલા લોકો છે, એ લોકો સારા પત્રકાર બને, સારા સેવકો બને, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે અને અદ્યતન પ્રકારના સરસ જે ગુણો વિકસાવીને દેશ પરદેશ સમાજ અને પોતાના ગામની અને પરિવારની આવી અદ્ભુત સેવા કરે ને એવા યુવાનોની જરૂર છે। તો આપણે માનીએ કે આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે એ દિવસને આપણે સાર્થક કરીએ અને આ ગામમાં જે યુવાનો હતા, જે વડીલો હતો, જે બહેનો હતા એ બધા લોકો ટોળે ઓળી રહેલા આજે, એટલો બધો આનંદ હતો, એટલો બધો ઉત્સાહ હતો, એ ઉત્સાહ જોઈને મને પણ ખૂબ આનંદ થયો છે। આઝાદીના આટલા વર્ષ પછી આ ગામને જ્યારે વીજળી મળે છે, આ ગામમાં બધા લોકો પહેલીવાર ટીવીઓ જોશે અને એ ટીવીમાં અનંત પ્રકારના પ્રોગ્રામો જોશે, એમાં ખેલકૂદ આવશે, સાંસ્કૃતિક પ્રોગ્રામો આવશે, પછી વિજ્ઞાનના પ્રોગ્રામો આવશે, શિક્ષણના પ્રોગ્રામો આવશે। આ બધું જોઈને આ જે વિસ્તારના લોકો છે, આ ગામના જે નાના બાળકો છે અને યુવાનો છે, એ યુવાનોને પણ એક પ્રકારની પ્રેરણા અને જાગૃતિ મળશે અને એ રીતના આજનો દિવસ તો મારા માટે ખૂબ જ અવિસ્મરણીય કહું તો એ ખોટું નથી, કારણ કે નોકરી પૂરી થયા પછી આઝાદીના આટલા વર્ષ પછી તો આ ગામમાં હું પ્રથમવાર આવ્યો છે, એટલે આ વિસ્તારની જે પ્રકૃતિ
સૌંદર્ય છે, વનરાજી છે અને ઝરમર ઝરમર જે વરસાદ ક્યાંનો પડતો હતો એ જોઈને પણ મને ખૂબ આનંદ થયો છે. અને મારે તો આ વિપુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે સમાજને આવા સુરવીર અને ખાનદાન યુવાનોની જરૂર છે કે જે વિસ્તારની, પોતાના વિસ્તારની, પોતાના ગામની અને પોતાના પરિવારની અને દેશની ચિંતા કરે અને સાચા અર્થમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ઓફિસમાં જવાનું હોય તો વિનમ્ર ભાવે રજૂઆતો કરીને આ રીતના ગામની અને વિસ્તારની સેવા કરે છે. તો ફરી હું તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતના પણ આગળ કામ કરે અને સમાજ અને દેશની સાચા અર્થમાં સેવા કરે એવી હું શુભેચ્છા પાઠવું છું આ દિવસે. આપનું નામ? મારું નામ પી કે વસાવા છે. હું નિવૃત્ત આચાર્ય છું, આદર્શ નિવાસી શાળા નેત્રંગ શાકબારા. અને ખાસ કરીને હું શાકબારા જે આદર્શ નિવાસી શાળા છે કન્યા, ત્યાંથી હું નિવૃત્ત થયો છું. અને નિવૃત્તિ પછી અમે આ નાની મોટી આવી સમાજસેવા, સમાજ ઉપયોગી શિક્ષણની, યુવાનોની અને યુવાનો અદ્યતન પ્રકારના બને, મતલબ કે સ્વધર્મ એમનો જોતા ક્લીન અને નીટ હોય ને એવા બને એવી પ્રવૃત્તિ અમે નિરંતર કરીએ છીએ. ધર્મનું પણ કામ કરીએ છીએ, સેવાનું પણ કામ કરીએ છીએ, શિક્ષણનું પણ કામ કરીએ છીએ અને સંસ્કૃતિની પણ કામ કરીએ. સમાજને એક સાચો રસ્તો અને માર્ગ મળે એવી દિશા લઈને અમે ફરીએ છીએ. અને આ રીતના નિવૃત્તિ પછી જે અમારો અનુભવ છે અને નાનું મોટું જ્ઞાન છે એ જ્ઞાનને અમે સમાજમાં આપીએ છીએ અને આ રીતના અમે સમાજનું અને દેશનું થોડું ઋણ અદા કરીએ છીએ અને આ રીતના અમે કરતા રહીશું. અને આવા જે પત્રકાર ભાઈઓ છે, હું તો એમ કહું છું છેલ્લે કે આવા યુવાન પત્રકારો એ બરાબર અભ્યાસ કરવો, કારણ કે જે કંડારીમાં રહે છે, જે પ્રકૃતિમાં રહે છે, તો આ દિન સુધી શા માટે આપણા સમાજના યુવાનો કોઈ લેખક બની શક્યા નથી, કોઈ કવિ બની શક્યા નથી, કોઈ શાયર બની શક્યા નથી અથવા કોઈ એક સારામાં સારું કોઈ શાસ્ત્ર લખી શક્યા નથી. હજારો વર્ષ પહેલાં વાલ્મીકી ઋષિ લખી ગયા પણ આજના સંજોગમાં તો કોઈ બની શક્યા નથી એવું મને દેખાતું નથી. પણ આ ત્યારે થાય કે આપણે આ રીતના અભ્યાસ કરીએ અને આવી જે આ પ્રકૃતિની ગોદ મળી છે અને એમાં જે નિર્મળ અને સરસ વિચારો મળે અને એ વિચારોને આપણે આ રીતના પણ લઈએ તો આપણે પણ સારા કવિ બની શકીએ, સારા લેખક બની શકીએ, પત્રકાર પણ બની શકીએ અને આ રીતના આપણે અદ્ભુત દેશ, સમાજ અને આપણા સમાજની અને પરિવારની અને ગામની પણ સેવા કરી શકીએ એવું હું પોતે માનું છું. અમે અગસ્ત આદિવાસી વિશ્વ દિવસની અમે ખૂબ એવી સારી માહિતી અમે આપી આ લોકોને, ગામવાળાને, કે આપણે 9 ઓગસ્ટ કઈ રીતે કેમ ઉજવાતું છે તે બધી માહિતી અમારા ગામવાળાને આપી. કારણ કે એટલો ઊંડાણ વિસ્તાર છે અમારો કે કંઈ અમુક લોકોને ખબર ના હોય કે વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે તેની પણ અમે અમારા ગામવાળાને માહિતી આપી. અને સાથે સાથે અમારા આઝાદીના 75 વર્ષ પછી અમારા ગામમાં લાઇટ આવી તો તેનું સાથે સાથે તેનું વિશ્વ આદિવાસી દિવસે તે જ દિવસે અમે ઉદઘાટન કર્યું લાઇટનું કે 75 વર્ષ પછી તેનું ઉદઘાટન કર્યું કે અમારો યાદગાર દિવસ રહી જાય એ માટે અમે તેનું ઉદઘાટન પણ સાથે કર્યું. અમને લાઇટથી અમને સારી એવી માહિતી મળશે કારણ કે ઘરઘંટી પણ આવી જશે. કારણ કે 75 વર્ષ સુધી અમારા બાપ દાદાએ તો હાથથી જ દોડવાનું ચાલુ કર્યું કે 2-3 કલાક તો અમારે ઘરઘંટીમાં નીકળી જતા હતા. હવે ઇલેક્ટ્રિશિયન ઘંટી આવી ગઈ છે તો હવે અમારો સમય પણ વધારે બગડશે નહીં, 5-10 મિનિટમાં દોડવાનું તે પણ થઈ જશે ને આવી અમુક સુવિધા. અને ટીવી પણ અમારા ગામમાં લાઇટ આવી છે તો અમારા ગામમાં ટીવી પણ આવી જશે. ટીવી આવશે એટલે દેશ વિદેશના અમારે જે ન્યૂઝ હશે એ પણ અમને માહિતી મળી જશે. અમે ભલે આટલો ઊંડાણ વિસ્તારમાં રહેતા છે પણ તેની પણ ઘણી સારી અમને ટીવી દ્વારા અમને માહિતી મળી જશે. ને બીજું કે આજ દિન સુધી નહોતું થયું તે વસ્તુ અમારા વિપુલ ડાંગી પત્રકાર, તેણે અમને ખૂબ મહેનત આપી ને પી કે વસાવા સાહેબે પણ ખૂબ એવી સારી માહિતી આપી તેના દ્વારા અમે. ને વિપુલ ડાંગી પત્રકાર છે, તેણે હવે રાત દિવસ મહેનત કરી, અમે સાથે મળીને ગયા વર્ષથી અમે લાઇટને પાછળ પડ્યા હતા, 1 વર્ષ પછી અમને તેનું મહેનતનું ફળ મળ્યું છે. અમને એ જ યાદગારના દિવસે એટલે અમે વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેને વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ અમે લાઇટની પણ ઉદઘાટન 75 વર્ષ પછી કર્યું છે. અમારા જે નાના ભૂલકાઓ છે અને હું પોતે પણ હું એમએ સુધી પહોંચ્યો છે લાઇટ વગર, એ બહુ મોટી દુઃખદનું એ છે કે કારણ કે હું પોતે તકલીફમાં બેઠીને લાઇટને દીવડા સળગાવીને હું ભણી રહ્યો હતો અને અત્યારે 75 વર્ષ પછી લાઇટ આવી છે. મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા જે નાના ભૂલકાઓ છે
એ લાઇટના અજવાળે અભ્યાસ કરી રહેશે અને ટીવીના માધ્યમથી તે વધારે માહિતી મેળવશે કે દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે તેની પણ એ લોકો માહિતી મેળવશે નાના ભૂલકાઓ. તો મને ખૂબ જ આનંદ થાય છે કે આવનાર સમયમાં પણ આ મારા જે નીચેના બાળકો છે ભૂલકાઓ એ ભણી ગણીને આગળ વધે, અમારા ગામનું કોઈ ઉદ્ધાર થાય, કોઈ સારી પોસ્ટ પર જાય તો અમારો નામ રોશન થાય. દરિયાપાડાનું એવું ચોપડી રીંગાપાદર ગામ છે તો અમુક માહિતી સારી મળી રહેતું સર, અને એની સાથે સાથે અમારા ગામમાં કોઈ જાતનો વિકાસ પણ નહોતો થતો 75 વર્ષ પછી, અને 10-15 વર્ષ પછી અમારા ગામમાં હેડપંપ પણ નહોતા થતા. તે પણ વિપુલ ડાંગી પત્રકાર આવ્યા પછી અમારા ગામમાં 10-15 વર્ષ પછી એકી સાથે 10-15 હેડપંપ પણ કરી થઈ ગયા, અને અમારા સાથે સાથે RCC રોડ પણ અમારા ગામમાં થઈ ગયા છે. હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા પત્રકારો અને આવા સંગઠન યુવાઓ અને અમુક સંસ્થાઓ દ્વારા જે સારી એવી પ્રગતિ કરવા માંગતા હોય તો હું માનું છું કે એ લોકોને વસાવીશું. વિપુલ ડાંગી, GTV ન્યૂઝ, નર્મદા.